त्रण परमाणुओं ने अणुओं। तो परमाणुओं ने अणुओं में एटम्स अने मॉलिक्यूल्स। प्राचीन भारतीय अने ग्रीक तत्वज्ञानियों हमेशा द्रव्यना अज्ञात अने अदृश्य एवं स्वरूप विषय आश्चर्यचकित थता रहा। ईस्वीसन पूर्वे 500 आसपास भारत में द्रव्यना विभाजन विचार करवामां आव्यो। तो प्रश्न पूछाय के भारत में द्रव्यना विभाजन विचार क्यारे करवामां आव्यो? तो ईस्वीसन 500 पूर्वे। भारतीय तत्वज्ञानी महर्षि कणादे एवी धारणा करी के जो आपणे द्रव्यनुं विभाजन करता जाइए तो आपणे वधु ने वधु नाना कणों प्राप्त करता जईशुं। अंते एवो समय आवशे के आपणे एवा सौथी नाना कण सुधी पहोंची जईशुं के जेनुं वधु विभाजन शक्य नहीं बने। तेमणे आ कणोने परमाणु एवुं नाम आप्युं। अन्य एक भारतीय तत्वज्ञानी पकुधा कात्यायने आ सिद्धांतने झीणवटपूर्वक समझाव्यो अने कह्युं के आ कणों सामान्य रीते संयुक्त रूपे अस्तित्व धरावे छे, जे द्रव्यना विविध स्वरूपों आपे छे। आश्रे तेज समयगाळामां प्राचीन ग्रीक तत्वज्ञानी डेमोक्रेटिक्स अने ल्यूसिपसे सूचव्यु के जो आपणे द्रव्यनुं वधु ने वधु विभाजन करता जाइए तो एक समय एवो आवशे के ज्यारे प्राप्त थयेला कणोनुं वधु विभाजन शक्य नहीं बने। डेमोक्रेटिक्स आ अविभाज्य कणोने परमाणुओं कया। आ तमाम विचारों तत्वज्ञानीओ मान्यताओं पर आधारित था। तेमज 18मी सदी सुधी में आ विचारों ने मान्य करवा माटे कोई वधु प्रयोग प्रायोगिक कार्यो थया नहोता। 18मी सदीना अंत सुधी में वैज्ञानिकों तत्वों अने संयोजनों वच्चेनो भेद समझीने स्वाभाविक रीते जाणवा आतुर थया कि शा माटे केवी रीते तत्वों संयोजाय छे अने तेओ संयोजाय त्यारे शुं थाय छे। रासायणिक संयोगीकरणना बे महत्वना नियमोनी रजूआत द्वारा एंटोनी एल लेवोइजरे रसायणशास्त्रनो पायो नाख्यो। तो रसायणशास्त्रनो पायो कोणे नाख्यो? एंटोनी एल लेवाइजर। हवे जोईए आपणे नियमो एना, रासायणिक संयोगीकरणना नियमो। तो लेवोइजर अने जोसेफ एल प्राउस्टे करेला अनेक प्रयोगों पछी रासायणिक संयोगीकरणना नीचे दर्शावेला नियमो रजूआत थई। बे नियमोनी रजूआत थई। એમાં પહેલો હતો દળ સંચયનો નિયમ। તો જોઈએ જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે શું દળમાં કોઈ ફેરફાર થાય છે? રાસાયણિક ફેરફાર થાય હંમેશા તો દળ એટલે કે એના વજનમાં શું થઈ જાય છે? ફેરફાર થતો હોય છે। તો જોઈએ અહીંયા ગાડી પ્રવૃત્તિ નીચે દર્શાવેલા એક્સ અને વાય રસાયણોના જૂથો પૈકી કોઈ એક જૂથ પસંદ કરો। એક્સ અને વાય તો કોપર સલ્ફેટ 1.25 ગ્રામ છે, સોડિયમ કાર્બોનેટ 1.43 ગ્રામ છે, બેરિયમ ક્લોરાઇડ 1.22 ગ્રામ છે અને સોડિયમ સલ્ફેટ 1.53 ગ્રામ છે, લેડ નાઇટ્રેટ 2.07 ગ્રામ છે અને સોડિયમ ક્લોરાઇડ 1.17 ગ્રામ છે। આગળ એક્સ અને વાયમાં દર્શાવેલી યાદીમાંથી કોઈ એક યુગ્મના પદાર્થોનું પાણીમાં અલગ અલગ 5% સાંદ્રતાવાળું 10 ml દ્રાવણ તૈયાર કરો। એક કોનિકલ ફ્લાસ્કમાં વાયુનું થોડુંક દ્રાવણ લો અને એક નાની જ્વલન નળીમાં થોડી માત્રામાં એક્સ દ્રાવણ ઉમેરો, એટલે કે દ્રાવણ લો। જ્વલન નળીને સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી બે દ્રાવણો મિશ્રણ થઈ ન જાય, બંને દ્રાવણો મિશ્રણ થવા જોઈએ નહીં। ફ્લાસ્ક પર બૂજ લગાવો। હવે તમે આકૃતિ છે આનામાં, એ આકૃતિમાં તમે દેખી શકો છો તો એક્સ દ્રાવણ ધરાવતી જ્વલન નળીને વાય દ્રાવણ ધરાવતા કોનિકલ ફ્લાસ્કમાં મૂકેલ છે। તો આ એક્સ દ્રાવણવાળી જ્વલન નળી છે, બરાબર? આ જે આડી નળી દેખાય છે એ શું છે? એક્સ દ્રાવણવાળી, અને આ શું છે? અંદર દ્રાવણ વાય નાખેલું છે। પરંતુ શું ધ્યાન રાખવાનું છે કે એક્સ અને વાય દ્રાવણ મિશ્રિત થવા જોઈએ
नहीं आ एक शू आपेलो छे बूच आपेलो छे आ दोरी छे अने आ जे काचनो ग्लास छे एने शू कहेवाशे कॉनिकल फ्लास्क कहेवाशे बराबर आगळ ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક ફ્લાસ્કનું વજન કરો. હવે ફ્લાસ્કને થોડા નમાવીને એવી રીતે ઘુમાવો કે જેથી તેમાં રહેલા એક્સ અને વાય દ્રાવણો પરસ્પર મિશ્રણ થઈ જાય. હવે એને એવી રીતે હલાવવાનું છે કે એક્સ અને વાય બંને દ્રાવણો ભેગા થઈ જાય. હવે ફરીવાર ફ્લાસ્કનું વજન કરો. પ્રક્રિયા ફ્લાસ્કમાં શું થશે તો કે શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે? તો શું કરવાનું કીધું છે? આ જે નાની જ્વલન નળી છે, આ જે જ્વલન નળી એક્સ છે, એને આપણે એવી રીતે હલાવવાની કે વાયની અંદર મિશ્રણ થઈ જાય. ત્યાર પછી આ કોનિકલ ગ્લાસનું વજન કરવાનું છે. પહેલાં ખાલી વજન કર્યું બરાબર, પછી આની અંદર બંનેને મિશ્ર કરીને વજન કર્યું, તો એના દળમાં કોઈ તફાવત થાય છે? તો જોઈએ ફ્લાસ્કના શું તમને લાગે છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ હશે. હા, તો ફ્લાસ્કના મુખ પર બૂચ કોક શા માટે લગાવીએ છીએ? ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટક દળમાં કોઈ ફેરફાર થાય છે? તો જોઈએ, દ્રવ્ય સંચયનો નિયમ સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. નવા દ્રવ્યનું સર્જન નથી થતું કે એનો વિનાશ થતો નથી, એ મિશ્રણ થઈ જાય છે. બંને શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. આગળ નિશ્ચિત પ્રમાણનો નિયમ. લેવોઇઝરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો બે કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું કે કોણે તે શોધ્યું તેની સાથે કોઈને સંબંધ નથી. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે એક સંયોજન બીજા સંયોજન સાથે મિશ્રણ થાય છે. પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે, ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય. આમ 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. તેવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું દળથી ગુણોત્તર હંમેશા 14:3 હોય છે. તો આમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન શું થઈ જાય છે? દળથી ગુણોત્તર બંનેનો મિશ્ર થઈ જાય છે. અને કેટલો થાય છે? 14:3 થાય છે, ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય કે ગમે તે પદ્ધતિથી તેને મેળવેલું હોય. આગળ તે ખ્યાલ નિશ્ચિત પ્રમાણ નિયમ તરફ દોરી જાય છે, જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહે છે. પ્રાઉસ્ટે આ નિયમની રજૂઆત આ પ્રમાણે કરી હતી. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. રાસાયણિક પ્રક્રિયા કરીએ આપણે અથવા રાસાયણિક પદાર્થ જે છે તેમાં તત્વો શું હોય છે? નિશ્ચિત પ્રમાણમાં, નક્કી પ્રમાણમાં હાજર જ હોય છે. વૈજ્ઞાનિકોની હવે પછીની સમસ્યા આ નિયમોની યોગ્ય સમજૂતી આપવાની હતી. બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવને વિશે મૂળભૂત સિદ્ધાંત પૂરો પાડ્યો. ડાલ્ટને પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો? પરમાણુનો. અને કહ્યું કે દ્રવ્યના નાનામાં નાના કણો પરમાણુઓ છે. તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો પર આધારિત હતો. ડાલ્ટન પરમાણુ સિદ્ધાંતે દ્રવ્ય સંચયના નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી. હવે જ્હોન ડાલ્ટન વિશે થોડોક અભ્યાસ કરીએ આપણે. તો જ્હોન ડાલ્ટનનો જન્મ ગરીબ વણકર પરિવારમાં 1766માં ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે એક શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 7 વર્ષ બાદ તે શાળાના આચાર્ય બન્યા. 1793માં ડાલ્ટન એક કોલેજમાં ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન ભણાવવા માટે માન્ચેસ્ટર છોડ્યું હતું. તેમણે પોતાનું સમગ્ર જીવન
ભણવામાં અને સંશોધન કરવામાં વિતાવ્યું. 1808માં તેમણે પોતાનો પરમાણીય સિદ્ધાંત રજૂ કર્યો, જે દ્રવ્યના અભ્યાસ માટે એક વળાંક સમાન હતો. હવે ડાલ્ટનના પરમાણીય સિદ્ધાંતના આધારે તમામ તત્વો, પછી તે તત્વો હોય કે સંયોજન હોય, મિશ્રણ હોય, તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. આ સૂક્ષ્મ કણોને શું કહેવાય છે? પરમાણુ કહેવાય છે. આ સિદ્ધાંતની અભિધારણાઓ, હવે આની અભિધારણાઓ જોઈએ આપણે. તો તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. પરમાણુ અવિભાજ્ય કણ છે, તેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી. પરમાણુ કેવી પ્રક્રિયા છે? અવિભાજ્ય કણ છે, એની જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે તેને બનાવી પણ શકાતી નથી કે તેનો નાશ પણ થઈ શકતો નથી. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. જુદા જુદા તત્વો જે આપેલા છે એ દરેક તત્વોના દળ કેવા હોય છે? પરમાણુઓના દળ અલગ અલગ હોય છે, તેના નિશ્ચિત હોતા નથી. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરમાં જોડાઈને સંયોજન બનાવે છે. આપેલ સંયોજનમાં પરમાણુઓની સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. હવે તમે પછીના પ્રકરણમાં અભ્યાસ કરશો કે તેમાં પરમાણુઓ હજી વધુને વધુ નાના કણોના બનેલા હોય છે. તો આગળ દેખીએ, પરમાણુ શું છે? બરાબર, તો શું તમે ક્યારેક કોઈ કીડાને દિવાલનું બાંધકામ કરતા જોયો છે, કે જે દિવાલો દ્વારા ઓરડો બનાવે છે અને આવા ઓરડાઓના સમૂહથી ઇમારત તૈયાર થાય છે. નાના નાના કણો ભેગા થઈને શું બને? એક પથ્થર બને છે. બરાબર, તો એવા જ ને ભેગા કરીએ તો શું બને? એક દિવાલ બને છે. આ વિશાળ ઇમારત પાયાનો એકમ શું હોય છે? કોઈ કીડીના દરનો પાયાનો એકમ શું હોય છે? તે રેતીનો એક કણ હોય છે. આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે. દરેક દ્રવ્યની રચના શેનાથી થાય છે? પરમાણુથી. તો પરમાણુ કેટલા વિશાળ હોય છે? પરમાણુઓ અતિ સૂક્ષ્મ છે. નાનામાં નાના કણોથી ભેગા થઈને શું બને? પરમાણુ બને. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે. આપણે જે વિચારીએ એના કરતાં પણ પરમાણુઓ કેવા હોય છે? સૂક્ષ્મ હોય છે. લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે મુશ્કેલીથી આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. હવે દેખીએ, પરમાણુઓ ત્રિજ્યા નેનોમીટરમાં મપાય છે. 1^10^9 m = 1 nm. તો 1 nm = 10^9 nm. હવે અહીંયા ઘડી સાપેક્ષ કદ ત્રિજ્યા મીટરમાં આપેલી છે અને આ ઉદાહરણ છે. તો હાઇડ્રોજન પરમાણુ કેટલા? 10^-10. આ બધા શું છે? પરમાણુના એકમો છે, અલગ અલગ પરમાણુ એના કણો સાથે. 10^-10 હાઇડ્રોજન પરમાણુ, 10^-9 પાણીનો અણુ, 10^-8 હિમોગ્લોબિનનો અણુ, 10^-4 રેતીનો કણ, 10^-2 કીડી અને 10^-1 સફરજન. આ એના ઉદાહરણ થયા. હવે આગળ દેખીએ, પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય કે આપણે તેમને અવગણી શકીએ તો પછી આપણે તેના વિશે શા માટે વિચારીએ છીએ? આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કારણ કે આપણું સમગ્ર વિશ્વ શેનું બનેલું છે? પરમાણુઓનું બનેલું છે. નાના નાના કણ ભેગા થઈને પરમાણુઓનું બનેલું છે. ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ પરંતુ તેમનું અસ્તિત્વ છે જ, તથા આપણી દરેક ક્રિયાઓ ઉપર તેમની અસર પડતી હોય છે. હવે આપણે આધુનિક તકનીકીનો મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, જેમાં રહેલા પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. તો સિલિકોન સપાટી છે આ. બરાબર, આ સિલિકોનની સપાટીને આપણે તત્વો વડે પરમાણુઓ વડે આપણે જોઈ શકીએ છીએ. આગળ, વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ. હવે અલગ અલગ સંજ્ઞાઓ આપી છે. આ સંજ્ઞાઓ તમારે ખાસ યાદ રાખવાની છે. દેખો, તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. તેમણે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે
તેમનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો, અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી નથી. બેઝેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય છે. તો તમે દેખી શકો છો ડાલ્ટન દ્વારા દર્શાવેલા કેટલાક તત્વોની સંજ્ઞા. આ સંજ્ઞા છે ને તમારે વિકલ્પોમાં પણ પૂછાઈ શકે છે. હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, આયર્ન, કોપર, લેડ એટલે કે સીસું, સિલ્વર એટલે કે ચાંદી, ગોલ્ડ એટલે કે સોનું અને પ્લેટિનિયમ, પછી મર્ક્યુરી એટલે કે પારો. આ બધી જ તત્વોની શું છે, સંજ્ઞા છે. આનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો, ડાલ્ટને કર્યો હતો. ડાલ્ટન એવો પ્રથમ વૈજ્ઞાનિક હતો કે જેને તત્વોની સંજ્ઞાઓનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. તત્વના સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી નથી, એ વધારે પરમાણુઓને પ્રદર્શિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલા સુધી આપણે શીખ્યા. આગળ આપણે આગળની વિડીયોમાં શીખીશું. તમને જે વિકલ્પો ગૂગલ ક્રોમની અંદર આપવામાં આવે છે એ વિકલ્પોના જવાબો તમારે ટીક કરવાના અને સાચા જવાબ લખવાના.